સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગઈકાલે રાત્રે લક્ષ્મી વિલા ઇન્ડસ્ટ્રીયલમાં એક વ્યક્તિ લિફ્ટમાં ફસાઈ જતા દબાઈ ગયો હતો અને તેનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટના બાદ 108ને બોલાવવામાં આવી હતી, પરંતુ 108ના ડ્રાઈવર, કંપની અને ડોક્ટરની મિલીભગત સામે આવી હતી. સુરતના સચિનમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ગુડ્સ લિફ્ટમાં મોડી રાત્રે બનેલી દુર્ઘટનામાં મૂળ બિહારના અને હાલ સચિન રહેતા 22 વર્ષીય કર્મચારીનું માથું આવી ગયું હતું, જેમાં આ કર્મચારીને કોઈ પણ પ્રકારની તબીબી સારવાર મળે તે પૂર્વે જ ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારબાદ 108ને જાણ કરવામાં આવતા યુવકનું મોત થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસને જાણ કરવામાં આવી નહોતી, છતાં આ યુવકને 108માં નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં પણ ફરજ પર નાપ તબીબે 1-1.5 કલાક પહેલા આ યુવકનું મોત થઈ ગયું હોવાનું સિવિલ હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું અને મૃતદેહને હોસ્પિટલની અંદર લેવાની પણ ના કહી દીધી હતી. ત્યારબાદ મૃતદેહને 108ના કર્મીને બીજો ઇમરજન્સી કોલ આવતા રસ્તા પર મૂકી જતા રહ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આખી ઘટનામાં પોલીસ આવ્યા બાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. એક તો જે યુવકનું મોત થયું હતું તેની બોડી શબવાહિનીમાં મોકલવાની જગ્યાએ 108ના ડ્રાઈવર અને ડોક્ટર 108ની વાનમાં બોડીને લઈને ગયા અને ત્યારબાદ સરકારી હોસ્પિટલની જગ્યાએ તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા. સીસીટીવીમાં પણ નજરે પડે છે કે જ્યારે સાર્વજનિક હોસ્પિટલના ડોક્ટરો ના પાડે છે ત્યારે 108ના કર્મીઓ કંપનીના માલિકોને ફોન કરે છે અને ત્યારબાદ ત્યાંથી થોડા માણસોને બોલાવી પ્લાસ્ટિકનો કાગળ લાવવાનું કહે છે, જેથી ત્યાંથી થોડાક માણસો આવ્યા અને પ્લાસ્ટિકની થેલીઓ તેમને આપી તો તેમને ત્યાં હોસ્પિટલની બહાર જ યુવકની લાશને રઝળતી છોડી દીધી હતી. આ ઘટના બાદ તાત્કાલિક 108ના બંને કર્મી ત્યાંથી એમ્બ્યુલન્સ લઈને નીકળી ગયા હતા અને ત્યારબાદ પોલીસ એન્ટર થઈ હતી. એકચ્યુઅલી અમારે ત્યાં એક 108 એટલે 108માં પેશન્ટ અહીંયા લઈને આવ્યા હતા, જે કે એ પેશન્ટ મૃત જાહેર હતું પહેલાથી જ, એટલે પહેલાથી જ મૃત હતું. તો અમે એમને, એટલે અમારી ત્યાં જે સિસ્ટર હતી, એ સિસ્ટર આવીને મને બોલ્યા કે સર બહાર જરાક ગંભીર હાલતમાં એક પેશન્ટ આવ્યું છે તો તમે સર બહાર આવીને જોઈ જાઓ. હા, તો પછી એ રીતે એમને, એટલે સારું લાગે તો આપણે હોસ્પિટલમાં લઈશું. તો હું એકચ્યુઅલી મારો જે બધા સામાન હતા તમે લઈને ગયા પેશન્ટને જોવા માટે, હા બહાર જ જોયું અમે લોકોએ. તો પેશન્ટને અમે લોકો બહાર જોયા, પેશન્ટને બહાર જોયા પછી હું એમના જે 108માં જે સિસ્ટર હોય કે XYZ જે પણ હતા, મેં એમની જોડે પૂછ્યો કે આ પેશન્ટનું, એટલે કેવી રીતે આવું બધું ઈજા થયેલું છે. તો એમના જે શું બોલાય છે 108 વાળા હતા, તો એ લોકો મને બોલ્યા કે સર કંઈક લિફ્ટમાં એમને કંઈક ઇન્જરી થયું છે. તો મેં એમને જોયું, પલ્સ નહીં હતું, હા રેસ્પિરેટરી પણ સિસ્ટમ હા બિલકુલ નહીં હતી, ને હા એટલે જે શું બોલાય છે હાર્ટની જે ધડકન હોય એ પણ બિલકુલ નહીં હતી. હા, ને રેટિના આઈઝ હું જોઈને પછી એમને બોલ્યો છું, હા કે સિસ્ટર તમે એમને રિલેટિવને શું બોલ્યા છો. તો એ સિસ્ટરે બોલ્યા કે સર તમે બસ મને કન્ફર્મ કરી આપો. જો મેં પછી સિસ્ટરને બોલ્યો કે સિસ્ટર એકચ્યુઅલી પેશન્ટ મૃત છે. હવે સવાલ એ ઉભા થાય છે કે 108ના ડ્રાઈવર અને ડોક્ટરને શા માટે આવું કરવું પડ્યું? શું ખાનગી હોસ્પિટલો સાથે 108ના ડ્રાઈવર અને ડોક્ટરને કોઈ સેટિંગ? કંપની માલિકો દ્વારા કેમ કોઈ પગલાં ન લેવાયા? કંપની માલિકો એ ઘટનાની જાણ પોલીસને પહેલા કેમ ન કરી? મોતનો મલાજો કેમ ન જળવાયો? સચિન GIDCમાં આવેલા જે ઘટનામાં આ યુવકનું મોત થયું છે ત્યારે હવે એ જોવું રહ્યું કે આ મામલે 108ના કર્મીઓ વિરુદ્ધ, જવાબદાર પોલીસ વિરુદ્ધ અને જવાબદાર કંપનીના માલિકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ.